મહેસાણાના વિસનગર તાલુકામાં આવેલા ભાંડો નજીક અકસ્માતમાં યુવકનું મોત. રોષે ભરાયેલા લોકોએ વાહનમાં આગ લગાવી દીધી. ઘટના સ્થળે પોલીસે પહોંચી મામલો શાંત પાડ્યો. મહેસાણા જિલ્લામાં આવેલા વિસનગર તાલુકાના ભાંડો ગામ નજીક હાઈવે રોડ પર સહયોગ હોટલ નજીક અકસ્માત સર્જાયો હતો, જેમાં મહેસાણા ઊંઝા હાઈવે રોડ પર ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલક યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. બનાવ બાદ લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ અન્ય વાહનોને સળગાવ્યા હતા, જેથી આપ અંગેની જાણ પોલીસને થતાં વિસનગર તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતક યુવકની લાશનો પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. કોન્ટ્રાક્ટરના બાઇક અને ટેન્કરને સળગાવી માર્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર વિસનગર તાલુકાના ભાંડુ હાઈવે રોડ પર માટીપુરાનું કામ કરતા કોન્ટ્રાક્ટરના ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક 16 વર્ષીય ભાવેશ રબારીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, જેથી રોષે ભરાયેલા લોકોએ કોન્ટ્રાક્ટરના બાઇક તેમજ ટ્રેક્ટર અને સળગાવ્યા બાદ તેમની જ ગાડીને પણ નુકસાન પહોંચાડ્યું હતું. મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મહેસાણા સિવિલ ખસેડાઈ. નમસ્કાર, હું સથવારા મુકેશ કુમાર લીલાચંદ, પ્રાતિજ, વોર્ડ નંબર 3, પૂર્વ સદસ્ય. આપ સૌ નગરજનોને તથા વોર્ડ નંબર 3ના ભાઈ બહેનો તથા પ્રાતિજ શહેર અને પ્રાતિજ તાલુકાની જનતાને નૂતન વર્ષની શુભકામના પાઠવું છું. આપનું નવું વર્ષ શુભદાયી, ફળદાયી, લાભદાયી નીવડે તેવી પ્રભુ પાસે પ્રાર્થના. વંદે માતરમ. ભારત માતા કી જય. પટેલ કાંતાબેન દિનેશભાઈ, પૂર્વ પ્રમુખ પ્રાંતિજ નગરપાલિકા, તથા પટેલ દિનેશભાઈ રમણલાલ, પૂર્વ કોર્પોરેટર પ્રાંતિજ નગરપાલિકા, પ્રમુખ કિસાન મોરચો પ્રાંતિજ સરમંડ, તેમના દ્વારા પ્રાંતિજના તમામે તમામ નગરજનો તથા પ્રાંતિજ તાલુકાના લોકોને આવનાર દિવાળી પર્વના તહેવારને લઈને શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવે છે અને આવનાર નવું વર્ષ સર્વે માટે સુખદાયી, લાભદાયી, ફળદાયી નીવડે તેવી પ્રભુની પ્રાર્થના.